गुड मॉर्निंग ड्रीमर्स, जय स्वामीनारायण। आज आप आगे बढ़िए जनीन द्रव्य ना गुणधर्मों। जनीन द्रव्य ना गुणधर्मों आपणे जोयुं के कोष केन्द्र एनी अंदर मुख्य त्रण घटक आवेला होय। कोष केन्द्रनी अंदर जे रंगसूत्र होय एमां डीएनए होय, आरएनए होय अने प्रोटीन होय। डीएनए प्लस आरएनए प्लस प्रोटीन, ईस्टर्न प्रोटीन अने अन्य प्रोटीन, नॉन ईस्टर्न प्रोटीन ने बधुं। तो आ त्रणमांथी जनीन द्रव्य क्यूं छे तो आपणे प्रायोगिक साबिती आपी। सौथी पहेला आपणे प्रयोग जोयो हतो रूपांतरणनो सिद्धांत, ग्रिफिथे प्रयोग कर्यो हतो। ત્યાર પછી રૂપાંતરણ પામતું દ્રવ્ય છે એ ડીએનએ છે એવું સાબિત કર્યું હતું એવરી મેકલિયોડ અને મેકકાર્ટી। ત્યાર પછી હર્ષી અને ચેઝનો પ્રયોગ, એણે પણ સાબિતી આપી કે ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય છે, એટલે કે બ્લેન્ડિંગનો પ્રયોગ છે। તો આપણે પ્રાયોગિક સાબિતી આપી દીધી કે ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય છે। કેટલાક વાયરસમાં આરએનએ પણ આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ છે કેટલાકમાં, આરએનએ છે, પ્રોટીન છે આનુવંશિક દ્રવ્ય નથી એવું આપણે પ્રાયોગિક રીતે સાબિત કરી દીધું। પ્રોટીન આનુવંશિક દ્રવ્ય નથી, આરએનએ છે કેટલાક વાયરસ એટલે કે કેટલાક અપવાદ સાથે આરએનએ છે એ આનુવંશિક દ્રવ્ય કહી શકાય, બાકી મુખ્ય આનુવંશિક દ્રવ્ય જે છે એ ડીએનએ છે। તો આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો કે એવું શું છે કે જે ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય છે, એટલે કે વારસાગત લક્ષણોનું વહન કરે, એના ગુણધર્મની અંદર આપણે પહેલો ગુણધર્મ જોઈએ તો આનુવંશિક દ્રવ્ય છે પ્રતિકૃતિ સર્જન, એટલે કે રેપ્લિકેશન પામતું હોવું જોઈએ। પ્રતિકૃતિ સર્જન એટલે કે પોતાના જેવું જ નવું પદાર્થ, ડીએનએ છે તો એનો એક અણુ છે તો પોતાના જેવો જ એક નવો અણુ બનાવી શકે, ડુપ્લિકેટ, પ્રતિકૃતિ સર્જન અથવા તો આબેહૂબ નકલ, પ્રતિકૃતિ અને સ્વયંજનન પણ કહી શકાય। બીજું, આ પદાર્થ છે એ રાસાયણિક રીતે સ્થાયી હોવો જોઈએ, રાસાયણિક રીતે સ્થાયી હોવો જોઈએ। ત્રીજું, ઉદ્વિકાસના સંદર્ભમાં, ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસના સંદર્ભમાં એમાં વિકૃતિ આવવી જોઈએ, વિકૃત પામવો જોઈએ, મ્યુટેશન, મ્યુટેશન એટલે વિકૃતિ। અને ચોથું કે જે મેન્ડલના લક્ષણો છે અભિવ્યક્ત પામવો જોઈએ, આપણે કહીએ કે વટાણા છે ક્યાં ઊંચા થાય નીચા થાય અભિવ્યક્તિ પામી કહેવાય, વટાણાનો રંગ છે પીળો છે કે લીલો છે, આકાર છે ગોળ છે કે ખરબચડો, તો એ અભિવ્યક્ત પામવો જોઈએ। તો આ ચાર ગુણધર્મો એ જનીન દ્રવ્યના ગુણધર્મો છે, જનીન દ્રવ્યના મુખ્ય ચાર ગુણધર્મો। હવે એમાંથી જોઈએ કે પ્રતિકૃતિ સર્જન, ડીએનએ પ્રતિકૃતિ સર્જન પામે, આરએનએ છે એ પણ કોપી પામે, પ્રોટીન છે એ પ્રતિકૃતિ સર્જન પામતું નથી। ડીએનએ નું સ્વયંજનન થાય, આરએનએ નું સ્વયંજનન ન થાય પણ એ બેવડાઈ શકે, એનું નિર્માણ થઈ શકે, આરએનએ શેમાંથી બને, ડીએનએ માંથી, ડીએનએ માંથી આરએનએ બને, એટલે આમ જોઈએ તો પ્રતિકૃતિ સર્જન ના કહી શકાય। તો પ્રથમ ગુણધર્મ કે એવો કયો પદાર્થ છે કે જે પોતાનો એક અણુ હોય એ ડબલ એટલે કે બેવડાય અને એમાંથી બે થાય, સ્વયંજનન, આરએનએ નું સ્વયંજનન ન થાય, એ ડીએનએ માંથી બને પણ સ્વયંજનન ન થાય, ડીએનએ નું સ્વયંજનન થાય એટલે કે એક ડીએનએ છે એ બેવડાઈ શકે, પોતાની રીતે બેવડાઈ શકે, તો પ્રથમ ગુણધર્મ છે એ માત્ર કોને લાગુ પડે, ડીએનએ નો છે। બીજો ગુણધર્મ, રાસાયણિક રીતે સ્થાયી હોવો જોઈએ, ડીએનએ ની અંદર જે ડીઓક્સી રિબોઝ શર્કરા છે, ડીઓક્સી રિબોઝ એમાં સી એચ બંધ આવેલો હોય, યાદ કરો કે ડીઓક્સી રિબોઝ શર્કરા એમાં બીજા કાર્બન ઉપર બે બાજુ શું આવેલું હોય, એચ એચ આવેલું હોય, બીજા કાર્બન ઉપર અહીંયા એચ એચ, જ્યારે આરએનએ ની અંદર સી ઓ એચ આવેલું હોય, અહીંયા ઓ એચ સમૂહ આવેલો હોય આ રિબોઝ શર્કરાની અંદર, તો આ છે એ વધુ સ્થાયી છે, આ સ્થાયી નથી, સી એચ બંધ છે એ ડીએનએ ને સ્થાયિત્વ આપે, જ્યારે સી ઓ એચ બંધ છે એ સક્રિય છે, ક્રિયાશીલ છે, આ ક્રિયાશીલ હોવાને કારણે એ સ્થાયિત્વ નથી, આ અક્રિયાશીલ છે, આ ક્રિયાશીલ છે એટલે એ સ્થાયિત્વ નથી આપતું। ડીએનએ ની અંદર થાઇમિન આવેલું હોય, આરએનએ માં થાઇમિનની બદલે શું આવેલું હોય, યુરેસિલ, આ વધુ સ્થાયી છે, આ અસ્થાયી છે એમ પણ આપણે કહી શકાય। ત્રીજો ગુણધર્મ છે ઉદ્વિકાસના સંદર્ભમાં વિકૃતિ પામવો, વિકૃતિ પામવું એટલે શું, તો મિત્રો આપણે જોયું કે આપણા શરીરના જે કંઈ લક્ષણો છે, જે કંઈ લક્ષણો આપણે કીધું ને કે મેન્ડેલિયન લક્ષણોમાં અભિવ્યક્તિ પામવી,
આપણે ચામડીનો રંગ કાળો થવો, ભૂખરો થવો, ગોરો થવો, શરીરના જે કંઈ લક્ષણો છે એ કોના ઉપર આધારિત છે? જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ ઉપર આધારિત છે. જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ ઉપર આધારિત છે. તો આ ડીએનએમાં જો વિકૃતિ આવે તો લક્ષણો બદલાઈ જાય. ડીએનએમાં વિકૃતિ આવે તો લક્ષણોમાં બદલાઈ જાય. તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોમાં ફેરફાર આવે, ત્રીજી પેઢીમાં પાછા લક્ષણોમાં ફેરફાર આવે, ચોથી પેઢીમાં પાછા લક્ષણોમાં ફેરફાર આવે, એમ લાખો પેઢી પછી લક્ષણોની અંદર એટલો બધો ફેરફાર થઈ જાય કે એક નવી જાતિનો ઉદ્ભવ થાય, જેને આપણે ઉત્ક્રાંતિ કહેવાય, ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ આ એક પેઢી છે એમાંથી બીજી પેઢીમાં લક્ષણોમાં ફેરફાર થયો, ત્રીજી પેઢીમાં થોડોક ફેરફાર થયો, ચોથી પેઢીમાં ફેરફાર થયો, પાંચમી પેઢીમાં ફેરફાર થયો, આમ અતિ સૂક્ષ્મ ફેરફાર થાય. પણ લાખો પેઢી પછી તમે જુઓ તો આની કમ્પેરિઝનમાં આ કંઈક નવી જાતિ કહેવાય. આને આપણે વાંદરા એપ કહીએ તો આને મનુષ્ય કહેવાય. ઉત્ક્રાંતિ થઈ, મનુષ્યની ઉત્ક્રાંતિ, ઉદ્વિકાસ થયો. તો ઉદ્વિકાસ તો જ થાય કે જો જનીન દ્રવ્યમાં વિકૃતિ આવે. વિકૃતિ છે એ પસંદગીશીલ હોય એ આપણે આગળના ચેપ્ટરમાં શીખશું કે વિકૃતિ છે પસંદગીશીલ હોવી જોઈએ, વિકૃતિ ફાયદાકારક હોવી જોઈએ, વિકૃતિ જે તે સજીવ માટે જે તે પર્યાવરણમાં ટકી રહેવા માટે સક્ષમ હોવી જોઈએ. તો આ આપણે છે વિકૃતિ વિશે વાત કરી. તો વિકૃતિ છે એ મહત્વપૂર્ણ છે એમ કહી શકાય. ત્યાર પછી એટલે ઉદ્વિકાસના સંદર્ભની અંદર ડીએનએ છે એ વિકૃત પામી શકે, જ્યારે આરએનએ છે, આરએનએ એ વારંવાર વિકૃતિ પામે, વારંવાર અને ઝડપથી વિકૃતિ પામે. પ્રોટીન તો ક્યાં આવતું જ નથી, વારંવાર અને ઝડપી વિકૃતિ પામે. કોણ? તો કે આરએનએ. આરએનએ છે જનીન દ્રવ્ય છે પણ કેમાં? માત્ર કેટલાક વાયરસ પૂરતું જ, કેટલાક વાયરસમાં હોય. મિત્રો તમે જોયો કે વાયરસ છે એમાં આરએનએ જનીન દ્રવ્ય હોય, અને આરએનએ છે વારંવાર અને ઝડપી વિકૃતિ આપે એટલે વાયરસનું બંધારણ બદલી જાય. યાદ કરો COVID-19 કોરોના વાયરસ, આપણી જે સામાન્ય શરદી નોર્મલ શરદી છે કોરોના વાયરસથી થાય, એ કોરોના વાયરસથી થાય. પણ એ કોરોના વાયરસનું જનીન દ્રવ્ય એટલે કે આરએનએ વિકૃતિ પામ્યું એટલે નવો વાયરસ બન્યો, નવો વાયરસ બન્યો. એમ અત્યારે જે આપણે કોરોનાની પરિસ્થિતિ છે એ કોરોના વાયરસ એટલે નોર્મલ નથી, એ COVID-19 છે. COVID-19 એટલે આપણે સાદી ભાષામાં કહેવાય ને કે 2019નું મોડેલ છે, 2019નું મોડેલ છે. એટલે જે ઓરિજિનલ સામાન્ય શરદી આજે વર્ષોથી, હજારો વર્ષોથી માણસોને જે શરદી થાય, જે વાયરસથી થાય છે, એ જ કોરોના વાયરસ વિકૃત પામ્યો. અને વિકૃત પામેલો જે વાયરસ છે એને કારણે જે રોગ ઉત્પન્ન થયો અત્યારની પરિસ્થિતિ છે એને આપણે કોવિડ 19થી થતો રોગ શ્વસનતંત્રનો રોગ કહી શકાય. એટલે કોરોના પણ જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે. કોરોના વાયરસ COVID-19માં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય, ડીએનએ ન હોય, અને ખૂબ જ ઝડપથી વિકૃતિ પામે. અત્યારે આપણે ઘણી વખત મીડિયામાં એવા પણ સમાચાર છે કે ભારતમાં કોરોનાના એક કરતાં વધુ પ્રકાર છે, જાત જાતના વાયરસ છે. શું કામે? તો કે વિકૃતિ પામે. આનો કાબુ મેળવવો શું કામ કઠિન છે? તો કે તમે કોઈ પણ એક નિશ્ચિત વાયરસ છે એના ગુણધર્મોની ચકાસણી કરી અને એની દવા બનાવો તો એ કોરોના પોતાનો ગુણધર્મ બદલી નાખે, તો એ દવા એના માટે નકામી થઈ જાય, ફરીથી એના માટેની મેડિસિન શોધવી પડે. એટલે વાયરસ છે એનું આરએનએ જનીન દ્રવ્ય વારંવાર અને ઝડપી વિકૃતિ પામે, એ ગુણધર્મ સારો કહી શકાય નહીં. એટલે જનીન દ્રવ્ય તરીકે આ ગુણધર્મથી સારો નથી. ડીએનએ વિકૃતિ પામે પણ એની વિકૃતિ કેવી હોય? સ્થાયી હોય અને ધીમી ગતિની હોય, એટલે એ ગુણધર્મ સારો કહેવાય. સોરી. અને મેન્ડેલિયન લક્ષણોમાં અભિવ્યક્ત પામવું, તો કે શરીરની અંદર જેવું ડીએનએ હોય, આપણે પ્રસ્થાપિત પ્રણાલી ભણશું કે આપણા શરીરમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય, એ ડીએનએ છે ચોક્કસ પ્રકારનું આરએનએ બનાવે અને એ આરએનએ ચોક્કસ પ્રકારનું પ્રોટીન બનાવે. આને કહેવાય સેન્ટ્રલ ડોગમા, પ્રસ્થાપિત પ્રણાલી. એટલે શું કહેવા માગું છું? તો કે જેવું ડીએનએ હશે એવું આરએનએ બનશે, જેવું આરએનએ બનશે એવું પ્રોટીન બનશે, અને જેવું પ્રોટીન બનશે એવા શરીરની અંદર લક્ષણો આવશે. એટલે મેન્ડેલિયન લક્ષણોમાં અભિવ્યક્ત પામ્યું. ડીએનએમાં ફેરફાર થાય તો આરએનએમાં ફેરફાર થાય તો પ્રોટીન જુદું બને તો લક્ષણો બદલાઈ જાય. તો ડીએનએ એ જનીન દ્રવ્ય છે અને એ જે જનીન દ્રવ્ય જે છે એ આ ચાર સ્વરૂપની અંદર આપણે જનીન દ્રવ્ય તરીકે સ્વીકારાય. ડીએનએમાં સ્વયંજનન એટલે કે પ્રતિકૃતિ સર્જનનો ગુણધર્મ છે, સ્વયંજનન, જે આરએનએમાં નથી અને પ્રોટીનમાં નથી. રાસાયણિક રીતે સ્થાયી છે,
કઈ રીતે રાસાયણિક રીતે સ્થાયી છે? તો કે એમાં સી એચ બંધ આવેલો હોય અને થાઇમિન આવેલો હોય. જ્યારે આરએનએ ની અંદર સી ઓ એચ બંધ હોય, જે સક્રિય બંધ છે એટલે સ્થાયિત્વ ન ધરાવે, યુરેસિલ છે એ સ્થાયિત્વ ન ધરાવે. આ ઉપરાંત આરએનએ છે ઉત્સેચક તરીકે પણ કાર્ય કરે, એ પણ અહીંયા ઉમેરી શકાય કે આરએનએ છે એ ઉત્સેચક તરીકે કાર્ય કરે. આરએનએઝ બરાબર, રિબો ન્યુક્લિયસ ઉત્સેચક તરીકે કાર્ય કરે, રિબો ન્યુક્લિયસ એ ઉત્સેચક તરીકે કાર્ય કરે. ઉદ્વિકાસના સંદર્ભની અંદર ડીએનએ ની વિકૃતિ સ્થાયી અને ધીમી છે, જ્યારે આરએનએ ની વિકૃતિ ઝડપી અને વારંવાર થતી વિકૃતિ છે, જે ઉત્ક્રાંતિની દ્રષ્ટિ યોગ્ય લક્ષણ કહી શકાય નહીં. અને મેન્ડલના લક્ષણોમાં અભિવ્યક્ત પામવું એટલે કે ડીએનએ માંથી આરએનએ અને આરએનએ માંથી પ્રોટીન બનવું, આ પ્રોટીન જેવું બને શરીરમાં એવા લક્ષણો થાય. મેલેનિન નામનું પ્રોટીન બને તો શરીરમાં ચામડીનો રંગ કાળો થાય, પણ એના માટે જવાબદાર કોણ હોય? તો કે ત્વચાના જનીન, એના રંગ માટે જવાબદાર જનીન, જે પોલીજીન વિશે આપણે આગલા ચેપ્ટરમાં ભણી ગયા. બ્લડ ગ્રુપ માટેના જનીન હોય તો એ પ્રમાણેનું બ્લડ ગ્રુપ બને, એ બને, બી બને, એ બી બને અથવા ઓ બને, એ અભિવ્યક્ત થવું. તો આ ડીએનએ છે જનીન દ્રવ્ય છે એમ કહી શકાય. આરએનએ વિશ્વ બીજો એક મુદ્દો છે. આરએનએ વિશ્વ એટલે શું? તો કે સૌ પ્રથમ જનીન દ્રવ્ય છે આરએનએ હતું. સૌ પ્રથમ એટલે શું? જીવની ઉત્પત્તિ થઈ, જીવની ઉત્પત્તિ થઈ તો એ ઉત્પત્તિ દરમિયાન ઉત્ક્રાંતિમાં પ્રાચીન યુગની અંદર સૌ પ્રથમ જનીન દ્રવ્ય તરીકે આરએનએ, સૌ પ્રથમ આનુવંશિક દ્રવ્ય આરએનએ હતું. પણ આરએનએ ની બદલે ડીએનએ ને આનુવંશિક દ્રવ્ય તરીકે સ્ટેબલ થયો એની પાછળના કારણો, તો કાંઈ એની પાછળના કારણો જ કહેવાય, એની પાછળના કારણો જ કહેવાય કે આરએનએ છે એ ટ્રાન્સલેશનની ક્રિયા કરે, જે આપણે આ ચેપ્ટરમાં શીખશું. એટલે કે આરએનએ માંથી પ્રોટીન બનવું એને કહેવાય ટ્રાન્સલેશન. આરએનએ માંથી શું બને? પ્રોટીન, એને શું કહેવાય? ટ્રાન્સલેશન. સ્પ્લાઇસિંગની ક્રિયા આવશે આરએનએ બનતી વખતે, સ્પ્લાઇસિંગ, આવી બધી ક્રિયામાં ભાગ લઈએ. એટલે આરએનએનું મહત્વ પણ ઓછું આંકી શકાય નહીં. આરએનએ ઉત્સેચક છે એટલે વધુ ક્રિયાશીલ છે. જ્યારે ડીએનએ ની અંદર બેવડા કુંતલ હોય, બેવડા કુંતલમાં તમે જુઓ ગરમ કરો તો છૂટા પડે, ઠંડા પડો તો પાછા ભેગા થઈ જાય, હાઇપરક્રોમોસિટી અને હાઇપોક્રોમોસિટી, એ પણ એને સ્થાયિત્વ પૂરી પાડે. આ બે ગુણધર્મ છે ડીએનએના, હાઇપરક્રોમેસિટી અને હાઇપોક્રોમેસિટી. આ બે ગુણધર્મ પણ સ્થાયિત્વ આપે ડીએનએને. જ્યારે આરએનએમાં એક જ શૃંખલા હોય એટલે સ્થાયી કહી શકાય નહીં. આમ આરએનએ વિશ્વ સૌ પ્રથમ જનીન દ્રવ્ય તરીકે આરએનએ હતું, પણ એના કેટલાક સ્થાયિત્વ ન આપતા ગુણધર્મને કારણે ડીએનએ છે એ અત્યારે આનુવંશિક દ્રવ્ય છે. અને ડીએનએ છે આનુવંશિક દ્રવ્ય છે, એના ગુણધર્મની અંદર ડીએનએ પ્રતિકૃતિ પામે, રાસાયણિક રીતે અલગ અલગ રીતે સ્થાયી, સ્થાયિત્વમાં સી એચ બંધ, થાઇમિન ધરાવે, એ બેવડી શૃંખલા, ડીએનએમાં બે શૃંખલા હોય એ પણ સ્થાયિત્વનો મુદ્દો કહી શકાય. અને ઉત્સેચક તરીકે કાર્ય નથી કરતું, આ ચાર મુદ્દા આવશે. ઉત્સેચક તરીકે કાર્ય ન કરે, બેવડી શૃંખલા ધરાવે, એમાં બીજા કાર્બન ઉપર સી એચ બંધ હોય અને થાઇમિન ધરાવે, અને ઉદ્વિકાસની અંદર એની વિકૃતિ ધીમી અને સ્થાયી હોય છે, અને મેન્ડલના લક્ષણોમાં એ સેન્ટ્રલ ડોગમાની રીતે અભિવ્યક્ત પામે. ડીએનએને અભિવ્યક્ત પામવા માટે પહેલાં ડીએનએમાંથી શું બનવું જોઈએ? આરએનએ બનવું જોઈએ, પ્રત્યંકન થવું જોઈએ, પછી આરએનએનું ટ્રાન્સલેશન થાય એટલે પ્રોટીન બને અને પ્રોટીન છે એના લક્ષણો અભિવ્યક્ત કરે. તો આમ આનુવંશિક દ્રવ્યના લક્ષણો અને આરએનએ વિશ્વ આ બે ટોપિક છે એની આપણે ચર્ચા કરી. હવે આ ચેપ્ટરનો મુખ્ય હાર્દ એટલે કે મુખ્ય પ્રક્રિયા, જે આ પ્રક્રિયા છે કે ડીએનએમાંથી ડીએનએ કેમ બને એટલે કે ડીએનએનું સ્વયંજનન, ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયા એટલે પ્રત્યંકન, આરએનએમાંથી પ્રોટીન બનવાની ક્રિયા એટલે ટ્રાન્સલેશન, રેપ્લિકેશન, ટ્રાન્સક્રિપ્શન, ટ્રાન્સલેશન, ત્રણ મુખ્ય પ્રશ્ન, અને ચોથો કે આ પ્રક્રિયાનું નિયમન એટલે જીન રેગ્યુલેશન, જે આ ચેપ્ટરનો મુખ્ય હાર્દ એટલે કે મુખ્ય પ્રશ્ન કહી શકાય. અત્યાર સુધીની જે માહિતી છે એમાંથી મોટેભાગની માહિતી તો તમે 11th અંદર બાયોમોલિક્યુલ્સમાં ભણી ગયા હતા. તો હવે પછીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક છે આપણે ભણવાના છે, તો નેક્સ્ટ લેક્ચર જોતા રહેજો. થેન્ક યુ વેરી મચ, હેવ અ નાઇસ ડે.